અમરેલીના સાવરકુંડલાના જૂના સવારના આરોગ્ય વિભાગની એમ્બ્યુલન્સ રસ્તામાં બંધ થઈ ગઈ હતી. આપને જણાવીશું કે એક દર્દીને જૂના સવારથી જ સેન્જલ લઈ જતી એમ્બ્યુલન્સ રસ્તા વચ્ચે બંધ પડી ગઈ હતી, જે પછી દર્દીના સગાઓએ એમ્બ્યુલન્સને ધક્કા મારી અને થાકી ગયા, છતાં પણ એમ્બ્યુલન્સ ચાલુ ન થઈ. દર્દી મહિલા એમ્બ્યુલન્સમાં હતી, છતાં અન્ય સરકારી એમ્બ્યુલન્સ સમય રહેતા નહીં પહોંચી અને પરિવારજનોએ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. ત્યારે અમરેલીની આ ઘટના છે, મહિલા એમ્બ્યુલન્સની અંદર હોવાને કારણે, દર્દી અંદર હોવા છતાં પણ એમ્બ્યુલન્સ બંધ થઈ ગઈ. પરિવારજનો દ્વારા તેને ધક્કા મારી આગળ વધારવામાં આવી, પરંતુ પ્રશાસન દ્વારા, તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ ન મળી. દર્દીના સગાઓએ એમ્બ્યુલન્સને ધક્કો મારી એમ્બ્યુલન્સને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ધક્કા મારીને દર્દીના સગાઓ થાકી ગયા, છતાં પણ એમ્બ્યુલન્સ ચાલુ ન થઈ અને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ દર્દીને ન મળી. ત્યારે હાલ એમ્બ્યુલન્સમાં સવાર એ દર્દીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ઘટે તેના માટે જવાબદાર કોણ, જેવા અનેક પ્રશ્નો પ્રશાસન તંત્ર પર ઉઠી રહ્યા છે. દર્દીના સગાઓએ એમ્બ્યુલન્સને ધક્કો મારી એમ્બ્યુલન્સને આગળ વધારવાનું નક્કી કર્યું હતું. તેમના દ્વારા આગળ વધારવાના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ તેમ છતાં એમ્બ્યુલન્સ શરૂ ન થઈ. પરંતુ સાથે સૌથી મોટી વાત એ કહી શકાય કે પ્રશાસન તંત્ર દ્વારા બીજી કોઈ પણ પ્રકારની સરકારી એમ્બ્યુલન્સ ત્યાં સુધી પહોંચી નહીં.